સાધારણ એજ્યુકેશનની અંદર હું દિવેશ ગોઠવી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 10 ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે એક અગત્યના સવાલો આજે ભણવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો હું તમને આ ચેપ્ટરના કુલ ગુણભાર કહી દઉં છું કે ભાઈ આ જે ચેપ્ટર 10 છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એનો કુલ ગુણભાર 6 છે, બરોબર. જેમાં 3 ગુણનો એક દાખલો પૂછે છે, 2 ગુણનો એક સવાલ આવે છે અને 1 ગુણનો હેતુલક્ષી આવે છે. તો શરૂઆત કરીએ. આપણા પાઠનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો આપણે પહેલા પાઠનું ટાઇટલ સમજીએ કે પ્રકાશ એટલે શું. તો સવાલ પૂછાય છે શરૂઆતથી, આ ચેપ્ટરની શરૂઆતમાં પહેલો જ સવાલ છે, પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ વિષય હું સમજુ તે આપું પહેલા એક ઉદાહરણ કે તમને બધાએ હવે એક અનુભવ કર્યો હશે કે જ્યારે તમે સૂતા હોય અને કોઈ એક લાઇટ ચાલુ કરે અથવા લાઇટ બંધ કરે તો પણ તમને ખ્યાલ આવી જાય. આપણી આંખ બંધ હોય છતાં પણ આપણને એનો અનુભવ થાય છે. કેમ? કારણ કે આપણી આખી બોડીની અંદર આંખ એક એવું સંવેદનાગ્રાહી અંગ છે જે માત્ર ને માત્ર પ્રકાશના કિરણોને પારખે છે. તો આપણે આંખ દ્વારા જ આપણે ખરેખર પ્રકાશ છે કે નહીં એને આપણે અનુભૂતિ કરી શકીએ. દાખલા તરીકે પ્રકાશ તમારી પાછળ પીઠ ઉપર પડતો તો તમે અનુભવ નથી કરી શકતા કે ભાઈ પ્રકાશ છે કે નહીં, અંધારું છે કે અજવાળું છે. પણ જો એ પ્રકાશ તમારી આંખ ઉપર પડતો હશે તો જ તમે નક્કી કરી શકશો કે ભાઈ અજવાળું છે અંધારું છે. તો આપણે આ પ્રકાશની વ્યાખ્યા આપણે માનવ આંખના સંદર્ભમાં આપીશું. તો વ્યાખ્યા છે પ્રકાશ એટલે શું, તો પ્રકાશ કોને કહી શકાય, તો એના માટે આપણે વ્યાખ્યા આપી છે કે માનવ આંખમાં સંવેદના ઉપજાવતા. હવે આ શબ્દ સમજવો જરૂરી છે કે સંવેદના કોને કહેવાય. સંવેદના એટલે આપણી ભાષાની અંદર એને બળતરા કહેવાય. તમારે વધુ પડતા પ્રકાશની અંદર તમારી આંખો અંજાય, બરોબર. જ્યારે બપોરના સમયે સૂર્યપ્રકાશ તીવ્ર હોય ત્યારે તમે એને સમક્ષ જોતા હોય ત્યારે આંખો અંજાઈ જાય, કારણ કે આપણી આંખની અંદર એવી બળતરા ઉત્પન્ન થાય. તમે જ્યારે અનુભવ કરેલો છો સૂતા હોય કોઈક લાઈટ ચાલુ કરે એટલે તરત તમારી આંખો નીચાઈ જાય છે અને તમે મતલબ આંખો ચોળવા માંડો. તો આવું એટલા માટે થાય છે કારણ કે આપણી આંખની અંદર પ્રકાશ દાખલ થાય એટલે સંવેદના ઉત્પન્ન થાય છે. તો માનવ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ, આ શબ્દ ખાસ યાદ રાખો જે ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ માનવ આંખમાં સંવેદના ઉપજાવતા ખાલી જગ્યા વિકિરણને શું કહે છે. તો પ્રકાશ કહે છે, ખાલી જગ્યામાં વિદ્યુત ચુંબકીય પણ આવે છે, બરોબર છે. તો વિદ્યુત ચુંબકીય કેમ કીધું, કારણ કે પ્રકાશ જે છે ને વિદ્યુત અને ચુંબક બંનેના ગુણધર્મ ધરાવે છે એટલા માટે એને વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હવે વ્યાખ્યા પૂર્ણ કરી કે માનવ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે શું કહીશું, પ્રકાશ કહીશું, બરોબર છે. અને પછી એની અંદર બીજો સવાલ છે કે તેનું સ્વરૂપ જણાવો. તો પ્રકાશ છે હંમેશા તરંગ સ્વરૂપે પ્રસરણ પામે. તમે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 12 ધ્વનિ અને તરંગોની અંદર ભણી ગયા કે ભાઈ યાંત્રિક અને બિન યાંત્રિક પ્રકારના તરંગો આવતા, જેમાં પ્રકાશના જે તરંગો છે એને આપણે બિન યાંત્રિક તરંગ કહેતા, કારણ કે એને જે પ્રસરણ થવા માટે એને માધ્યમની જરૂર પડતી નથી. એટલે પ્રકાશનું જે સ્વરૂપ છે એ તરંગ સ્વરૂપ છે એવું આપણે સિલેબસ મુજબ લઈએ. પણ મેં અહીંયા નોંધ લખી દીધી છે કે જેની અંદર એવું લખેલું છે કે આધુનિક ક્વોન્ટમવાદ એક સિદ્ધાંત છે ભૌતિક વિજ્ઞાનની અંદર. એ આધુનિક ક્વોન્ટમવાદના સિદ્ધાંત અનુસાર પ્રકાશ ન તો કણ સ્વરૂપ છે. કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે પ્રકાશ કણ છે, એક તેજસ્વી કણ જ્યારે ગતિ કરતો એટલે પ્રકાશીય લીસોટો દેખાય છે એટલે આપણે એને પ્રકાશ કહીએ છીએ, એ કણ છે એવું વૈજ્ઞાનિકો માને. તો કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે એ તરંગ છે. એટલે આ આધુનિક ક્વોન્ટમવાદનો સિદ્ધાંત એવું કહે છે કે પ્રકાશ ન તો કણ સ્વરૂપે છે પ્રસરણ પામે છે, ન તો તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. એટલે કે એ પ્રકાશ કણ અને તરંગ એમ બંને સ્વરૂપ ધરાવે છે, બંને પ્રકૃતિ ધરાવે. પણ યાદ રાખજો આ તમારે માર્ક સાયન્સની અંદર આખો ટોપિક ભણવાનો છે. તો હું અત્યારે તમને ખાલી તમારી જાણકારી માટે કહી દઉં કે જ્યારે કેટલીક પ્રવૃત્તિની અંદર પ્રકાશ કણ સ્વરૂપ દેખાડે ત્યારે તરંગ સ્વરૂપ બતાવતો નથી, અને કેટલીક પ્રવૃત્તિની અંદર જ્યારે તરંગ સ્વરૂપ દેખાડે
દેખાડે છે, તરંગની લાક્ષણિકતા દેખાડે છે, ત્યારે કણ સ્વરૂપ દેખાડતો નથી. જેમ તમે કોઈ શક્તિમાન અને ગંગાધરવાળી જે સિરિયલ જોવો છો, જ્યારે શક્તિમાન દેખાય ત્યારે ગંગાધર ન દેખાય, ત્યારે ગંગાધર દેખાય ત્યારે શક્તિમાન ન દેખાય, તો એવું જ કંઈક પ્રકાશના કિરણો છે. તો આ ખાસ કરીને તમારે આ એક શબ્દ યાદ રાખવાનો છે કે આધુનિક ક્વોન્ટમવાદ આ ખાલી જગ્યા પૂછાય છે, અને આ એક ખાલી જગ્યા ઓલરેડી તમારા નવનીતની અંદર આપેલી છે કે પ્રકાશ ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બંને સ્વરૂપ ધરાવે છે. તો કણ અને તરંગ એમ બંને સ્વરૂપ આવશે. ચલો, તો આ વાત થઈ આપણે પ્રકાશ વિશે. પ્રકાશ એટલે શું? તેનું સ્વરૂપ. હવે આપણે બીજો સવાલ લઈએ કે ભાઈ વસ્તુ શાથી દેખાય છે? આપણે દરેક વસ્તુ આપણે જે આપણે આંખ દ્વારા જોઈએ છીએ એ વસ્તુ આપણને કઈ રીતે દેખાય છે, શા માટે દેખાતી હોય? તો એ પ્રકાશને લીધે દેખાતી હોય છે. પણ કઈ રીતે? તો અહીંયા મેં લખેલું છે કે ભાઈ વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. હવે અત્યારે આ શબ્દ તમારા માટે નવો છે, જે આપણા પાઠના ટાઇટલમાં છે પરાવર્તન. પરાવર્તન એટલે તમારે એક જ શબ્દ યાદ રાખવાનો, પરાવર્તન એટલે પાછું ફરવું. જ્યારે પ્રકાશના કિરણો કોઈ સપાટી પર આમ પડે છે ત્યારે એનાથી આમ અથડાઈને પાછા આવે છે. જેમ તમે આ બોર્ડ ઉપરના જે શબ્દો તમે અત્યારે જોવો છો, તો એ પ્રકાશના કિરણો આ બોર્ડ ઉપર પડે છે, આ શબ્દો ઉપર પડે છે, અને ત્યાંથી અથડાઈને જ્યારે આપણી આંખમાં પ્રવેશે ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં દેખાય. તો હું એક આકૃતિ દ્વારા સમજાવું. ધારો કે આ એક વસ્તુ છે કે જે આપણને દેખાય, અને ધારો કે આ આપણી આંખ છે. પ્રકાશના કિરણો આની ઉપર પડે છે, આ વૃક્ષ, આ આપણી વસ્તુ, અને એમાં ઉપરથી અથડાઈને જ્યારે એ આપણી આંખમાં પડે છે, આપણી આંખ દ્વારા ગ્રહણ થાય ત્યારે આ વૃક્ષનું પ્રતિબિંબ આપણી આંખમાં દેખાતું હોય છે. તો આવી રીતે દરેક વસ્તુ દેખાતી હોય છે. કોઈ પણ વસ્તુ અત્યારે જે તમે જોવો છો એ પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે સવાલ ભણ્યા. હું આશા રાખું છું કે આ બંને સવાલ તમને ખૂબ સારી રીતે સમજાયા છે. જય હિન્દ, જય ભારત.